નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટે નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર. હવે આપણે ચંદ્રગુપ્ત, ત્યાર પછી બિંદુસાર અને ત્યાર પછી જે સમ્રાટ અશોક છે એના વિશેની આપણે માહિતી મેળવી. છેલ્લે આપણે જોયું કે સમ્રાટ અશોક જે છે એનું જે હૃદય પરિવર્તન કલિંગના યુદ્ધના કારણે થયું, તો ત્યાર પછી હવે એક રાજામાંથી પોતે જે ધર્મનારોગી બની જાય છે, તો હવે આપણે સમ્રાટ અશોક છે એને એક ધર્મ પ્રચારક તરીકે જોવાના છે કે ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થયાત્રોની યાત્રા કરી, બરાબર. અશોકે આખા દેશની અંદર જે ભારત દેશમાં જે બૌદ્ધ તીર્થધામો છે, તીર્થધામ એટલે તો કે યાત્રા કરવા માટેના જે સ્થળ છે જે બૌદ્ધ ધર્મના હતા તેની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, બરાબર. આજે એને યાત્રા કરી એ સમયગાળા દરમિયાન તો કે એને બૌદ્ધ ધર્મ છે એનો પ્રચાર એટલે ફેલાવો કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો ઉતરાવ્યા, બરાબર. અશોક છે એણે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી, પ્રેરણા એટલે માર્ગદર્શન મળ્યું, અને પોતાની પ્રજાને, પોતાના રાજ્યની જે પ્રજા છે એને ધર્મનો માર્ગ એટલે ધર્મનો માર્ગ બતાવવા માટે તો કે પોતાના રાજ્યમાં ઠેર ઠેર એટલે દરેક જગ્યાએ શિલાલેખો અને સ્તંભલેખો ઉતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી, બરાબર. હવે એ સમયની અંદર જે કંઈ પણ સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે એનો ઉકેલ લાવવા માટે તો કે અશોકે પોતાના રાજ્યની અંદર ધર્મ ખાતા, ધર્મને લગતા અલગ અલગ જે પણ વિભાગો છે એની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું, બરાબર. એ ખાતાના જે ઉપરી અધિકારી એટલે સૌથી ઉપરના જે અધિકારી જેની નિમણૂક થઈ છે એને તો કે ધમ એટલે ધર્મના માધ્યમ દ્વારા જે કોઈ પણ અધિકારીઓ છે એને પ્રજામાં, પ્રજા એટલે લોકોની અંદર બૌદ્ધ ધર્મ છે એનો ફેલાવો કરી બૌદ્ધ ધર્મનું નૈતિક ધોરણ ઊંચું લાવવા માટેનું જે કાર્ય છે એ કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી, બરાબર. અશોકે પોતાના રાજ્યની અંદર તો કે શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો, પશુઓની જે હિંસા થતી એ હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો, બરાબર. હવે અશોક છે એણે તો કે ગૌતમ બુદ્ધનો જે ઉપદેશ હતો ક્યાં તો કે પ્રેમ, દયા, ત્યાર પછી કરુણા, અહિંસા, અહિંસા એટલે કોઈની મારકૂટ કરવી નહીં, સદાચાર હંમેશા સાચું બોલવું, અનુકંપા, આવા જે કોઈ પણ સિદ્ધાંતો હતા એના પ્રચાર ઉપર એણે ભાર મૂક્યો. એટલે આ જે પ્રચાર છે એનો વધુમાં વધુ ફેલાવો કર્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી, બરાબર. આ જે ઉપદેશ હતો એની સાથે સાથે તો કે લોકોને ઉપયોગી થઈ એવી ઘણી બધી વાતો છે એ પણ શિલાલેખની અંદર સમ્રાટ અશોકે કોતરાવી હતી. આગળ વાત કરીએ, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્ય એટલે કે તિસ્તાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી, બરાબર. અશોક રાજા છે એણે ઈસવીસન પૂર્વે 251માં જે પાટલીપુત્ર હતું તો પાટલીપુત્રમાં મોગલીપુત એટલે તિષ્ય એટલે કે તિષ્યા નામનો જે વ્યક્તિ હતો એના અધ્યક્ષ પદે, એના નેતૃત્વની છે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી, એટલે બૌદ્ધ ધર્મની જે સભા છે એ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મમંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો, બરાબર. આ ત્રીજી જે બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી એનો મુખ્ય હેતુ શું હતો તો કે બૌદ્ધ ધર્મની અંદર જે મતભેદો ફેલાયેલા હતા એને દૂર કરી અને ધાર્મિક એકતા, બરાબર, એટલે બધા લોકો છે એ ધર્મની બાબતે એક થાય એટલે ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો, બરાબર. અશોક છે એણે તો કે ભારતનું જે કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને જે કેરળ નામના રાજ્ય છે આટલા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મના પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા, બરાબર. હવે વિદેશની અંદર એટલે
બર્મા એટલે કે છે મ્યાનમાર, ત્યાર પછી શ્રીલંકાની અંદર સીરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયા, આ બધા દેશોની અંદર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એક ધર્મ પ્રચારક જે મંડળ છે બરાબર એની સ્થાપના કરી, અને બૌદ્ધ પ્રચારક જે ધર્મ પ્રચારક મંડળ છે એને અલગ અલગ દેશની અંદર મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. બરાબર સમ્રાટ અશોકે તો કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એનો દીકરો મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રા આ બંનેને તો કે બૌદ્ધ ધર્મના ફેલાવા માટે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. બરાબર અશોકનું સામ્રાજ્ય હતું એ સમયમાં અશોકે તો કે પોતાના રાજ્યની અંદર બૌદ્ધ ધર્મને આશરો આપ્યો હતો એટલે એને કહેવાય રાજ્યાશ્રય. અશોકે ધર્મ પ્રચારક ઉપરાંત પ્રજાવાત્સલ્યના કાર્યો પણ કર્યા હતા. બરાબર હવે અશોક છે એણે ધર્મનો તો પ્રચાર કર્યો હતો, ધર્મનો ફેલાવો કર્યો હતો, આ ઉપરાંત તો કે પ્રજા કલ્યાણના, પ્રજા એટલે લોકો, તો લોકોના કલ્યાણ માટે પણ ઘણા બધા કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. બરાબર અશોક છે એને માનવ એટલે લોકો અને પશુઓની જે કંઈ પણ સારવાર કરવા માટે એણે વ્યવસ્થા કરાવી હતી. કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. બરાબર એણે ક્યાં ક્યાં કાર્ય કર્યા તો કે કુવા ખોદાવ્યા એટલે પાણીની વ્યવસ્થા માટે એણે કુવા ખોદાવ્યા, ત્યાર પછી વૃક્ષો રોપાવ્યા એટલે ઝાડવા છે એ વાવ્યા, રસ્તા બનાવડાવ્યા અને વિશ્રામ ગૃહો એટલે આરામ કરવા માટેનું જે સ્થળ છે જેને અત્યારે આપણે જે વિશ્રામ ગૃહ કહીએ છીએ. બરાબર છે ક્યાંય પણ આપણે જતા હોય તો રસ્તામાં આપણને તો કે આરામ કરવા માટેનું જે સ્થળ હોય એને આપણે વિશ્રામ ગૃહ કહીએ છીએ એટલે વિશ્રામ ગૃહો છે એનું નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. બરાબર સમ્રાટ અશોક છે એણે તો કે રાજગાદી મેળવવા માટે, રાજ્ય મેળવવા માટે ખટપટો કરી, પછી તો કે યુદ્ધ કરી અને પોતાના સામ્રાજ્ય છે એનું વિસ્તાર વધાર્યો અને મહાસામ્રાજ્ય છે એક મોટું સામ્રાજ્ય છે એનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ ઉપર ચઢાઈ કરી, મહત્વાકાંક્ષા એટલે ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને કલિંગ ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. બરાબર યુદ્ધની અંદર જે એણે વાતાવરણ જોયું છે ખુવારી જો એના લીધે એનું હૃદય પરિવર્તન થયું અને ત્યાર પછી તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક એટલે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો અને એક ઉપદેશક તરીકે બની ગયા. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. બરાબર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે થઈ વિદેશની અંદર જે પ્રચાર મંડળ ગયું હતું એણે તો કે ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ એટલે ભારતીય સંસ્કૃતિ છે એ વિદેશની અંદર ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. બરાબર અશોકના જે ગુણો હતા એણે ઇતિહાસની અંદર જે કંઈ પણ કાર્ય કરેલા હતા એના લીધે ઇતિહાસમાં પોતે એક મહાન રાજા તરીકેનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. બરાબર ઈસવીસન પૂર્વે 232માં તો કે સમ્રાટ અશોક છે એનું અવસાન થાય છે અને તેણે 3600 વર્ષ સુધી શાસન કર્યું. બરાબર સમ્રાટ અશોક છે એણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું તો કે 3600 વર્ષ. હવે આગળ જોઈએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. બરાબર મૌર્ય યુગ છે, મૌર્ય વંશ, તો એ સમયગાળામાં વહીવટી તંત્ર કેવા પ્રકારનું હતું? ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. બરાબર મૌર્ય વંશ જે છે એના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ, તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. હવે એ જે સામ્રાજ્ય મળ્યું હતું એમાં પણ વધારો કોણે કર્યો હતો કે સમ્રાટ અશોકે. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર હવે વિશાળ જે મૌર્ય સામ્રાજ્ય છે એના અલગ અલગ વિભાગ પાડી અને એને વ્યવસ્થિત તેનો વહીવટ ચલાવવા માટેનું આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી કોણ હતા તો કે ચાણક્ય એટલે કૌટિલ્ય, એ તો કે પ્રખર રાજનીતિ કે પ્રખર એટલે શ્રેષ્ઠ રાજનીતિના જાણકાર ચાણક્ય છે એના દ્વારા કરવામાં આવેલું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. બરાબર એ સમયની અંદર જે વહીવટી તંત્ર વહીવટ કરવા માટેના 3 વિભાગો એટલે કે 3 અંગો છે એનું નિર્માણ કરવામાં આવેલું હતું. આગળ વાત કરીએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. અ કેન્દ્રીય, બી પ્રાંતીય અને સી પ્રાદેશિક એટલે સ્થાનિક.
પ્રવર કેન્દ્રીય એટલે આખા જે દેશ લેવલે, પ્રાંતીય એટલે રાજ્ય લેવલે, અને પ્રાદેશિક એટલે જે તે જિલ્લા લેવલે અથવા તો સ્થાનિક લેવલે. તો હવે આપણે એ ત્રણેયને વહીવટ સાથે જોઈએ કે કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ રાજા એટલે કે શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. સમ્રાટ એટલે કે રાજા, બરાબર. શાસન વ્યવસ્થામાં સૌથી કેન્દ્ર સ્થાને, બરાબર, સૌથી ઉપર કોણ હતું? તો કે સમ્રાટ એટલે કે રાજા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો, બરાબર. રાજા છે એના સામ્રાજ્યનો વહીવટી એટલે કોઈ પણ વહીવટ માટેનો વડો, ત્યાર પછી લશ્કરી વડા અને ન્યાય આપવાનું કામ જે છે એ પણ રાજા દ્વારા કરવામાં આવતું હતું. એટલે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો કોણ હતો? તો કે રાજા. તેનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે રાજા આજે છે એનો દીકરો જ રાજા બને. આ જે પદ છે એ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો, બરાબર. ત્યાંની જે રાજધાની પાટલીપુત્ર અને એની આજુબાજુનો જે કોઈ પણ વિસ્તાર હતો એ તો કે સમ્રાટના એટલે રાજાના સીધા નિયંત્રણ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો, બરાબર. રાજા છે એ અલગ અલગ મંત્રીની નિમણૂક કરતો અને અલગ અલગ જે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ છે એની મદદથી પોતાના રાજ્યનો વિસ્તાર જે છે, બરાબર, એનો વહીવટ ચલાવતો હતો. ચાણક્ય એટલે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, બરાબર. ચાણક્ય એટલે જે કૌટિલ્ય, એમના જે મુખ્યમંત્રી હતા, એમણે 18 ખાતાઓ છે એ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. 18 ખાતામાંથી અહીં આપણે 6 ખાતા આપેલા છે, બરાબર. એના વડા કોણ હતા અને ખાતું કયું છે? પહેલું જોઈએ ખેતી વિભાગ, તો એના જે વડા છે એના સીતાધ્યક્ષ કહેવાતા. બીજું લશ્કર ખાતું, તો એના વડા છે એ સેનાની. ત્રીજું તો કે ન્યાય ખાતું, એના વડા કોણ કહેવાતો? તો કે પ્રદેશશ્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. ત્યાર પછી વ્યાપાર એટલે વેપાર ખાતું, તો પણિયાધ્યક્ષ. ત્યાર પછી દફતર ભંડાર એટલે અક્ષર પટલ, રેકોર્ડ ખાતું, કોઈ પણ રેકોર્ડ છે એ રાખતા, તો મહાઅક્ષ પટલ. મુદ્રા ખાતું એટલે કે પાસપોર્ટ, બરાબર છે. મુદ્રા ખાતું અથવા તો પાસપોર્ટ ખાતું, તો એના જે વડા છે એને મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે બીજું છે પ્રાંતીય વહીવટી તંત્ર, બરાબર. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, બરાબર. વિશાળ જે મૌર્ય સામ્રાજ્ય છે એનો વહીવટ કરવા માટે તો કે એને 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું, જેથી કરીને એનો વહીવટ છે એ સરળતાથી કરી શકાય. આગળ વાત કરીએ પ્રાંત. પ્રાંત એટલે મંડળ અથવા તો વિભાગના વડા કે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો, બરાબર. પ્રાંતના વડા કોણ હતા? તો કે રાજ્યપાલ. આ પદ મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી, બરાબર. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ એટલે કે જે રાજકુમારો છે એમની નિમણૂક કરવામાં આવતી હતી, બરાબર. એટલે રાજ્યપાલ તરીકે તો કે રાજાના જે દીકરા જે છે રાજકુમારો એમની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવા, બરાબર. હવે જે રાજ્યપાલ છે એનું કામ શું હતું? તો કે આખા પ્રાંતમાં એટલે સમગ્ર વિસ્તારમાં તો કે શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા એટલે જે જમીન ઉપર જે 6ઠા ભાગનો જે કર ઉઘરાવવામાં આવતો હતો, કર એટલે ટેક્સ, બરાબર. પછી રાજાના જે કોઈ પણ આદેશો છે, રાજા જે કોઈ પણ આદેશ આપે એનું પાલન કરાવવું અને પ્રાંતની અંદર જે કાંઈ પણ ઘટના બને છે, બનાવો બને એની માહિતી છે એ સતત રાજાને આપવી, બરાબર. ત્યાર પછી ત્રીજું છે પ્રાદેશિક વહીવટી તંત્ર એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અથવા તો સ્થાનિક અને આહાર પ્રદેશને સંગ્રહણ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો, બરાબર. વહીવટી છે એની સરળતા માટે તો કે કોઈ પણ પ્રાંત છે એને જિલ્લા અને તાલુકાની અંદર વહેંચવામાં આવતું હતું, એટલે કે સ્થાનિય અને સંગ્રહણ એટલે આપણે હાલમાં કહીએ તો જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું. આહારનો અધિકારી રાજુ અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કહેવાતો, બરાબર. આહાર, આહાર એટલે ખોરાક, તો આહારનો અધિકારી કોણ હતો? તો કે રાજુ, બરાબર, અથવા તો આહારપતિ અને સ્થાનિક, અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, બરાબર. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કોણ હતું? તો કે ગામ. આપણે જાણીએ છીએ કે હાલમાં આપણે સ્થાનિક સ્વરાજ્યની 3 સંસ્થાઓ છે જે સ્વીકારેલી છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, બરાબર.
એટલે એ સમયની અંદર પણ વહીવટી તંત્ર માટેનું નાનામાં નાનું એકદમ ગ્રામ, ગ્રામ એટલે ગામડું હતું, તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. બરાબર, એનો ઉપરી એટલે એનો અધિકારી કોણ કહેવાતો? તો કે ગ્રામીણ. હાલમાં આપણે આખા ગામનું જે વહીવટ કરતો હોય એને શું કહીએ છીએ? તો કે સરપંચ. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો. બરાબર, ગ્રામીણ છે એને કોણ ચૂંટે છે? તો કે તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. અને ગામના ચૂંટાયેલા સભ્યો, ગામડામાં જે ચૂંટાયેલા સભ્યો છે એની જે સમિતિ હોય, અને આ સમિતિની મદદથી ગ્રામીણ એટલે કે જે સરપંચ છે, બરાબર, જે ગ્રામીણ છે એ ગામનો વહીવટ ચલાવતો હતો. ત્યાર પછી વાત કરીએ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. બરાબર, મૌર્ય વંશ એનો નાશ, એનું પતન કેવી રીતે થયું? સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જુદી જુદી માહિતી મળે છે. બરાબર, સમ્રાટ અશોક છે એનું અવસાન થયું, એનું મૃત્યુ થયું, ત્યાર પછી એના પછીના જે રાજાઓ છે એના જે ઉત્તરાધિકારીઓ છે એના વિશેની માહિતી છે એ બ્રાહ્મણ, જૈન અને જે બૌદ્ધ ગ્રંથો છે એની અંદરથી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. બરાબર, પુરાણની અંદર જે મૌર્ય વંશની માહિતી મળી છે એમાં મૌર્ય વંશના 9 કે 10 રાજાઓ હતા, અને આ 9 કે 10 રાજાઓ મળી અને ટોટલ 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ, સંપ્રતિ, શાલિશો, જયલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ રાજાઓ થઈ ગયા. બરાબર, સમ્રાટ અશોક પછીના કયા કયા રાજાઓ હતા? તો કે કુણાલ, સંપ્રતિ, શાલિશો, જયલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ, આટલા રાજાઓ છે એ મૌર્ય વંશના હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર સુગે લશ્કરી કવાયત જોવાના બહાને તેની હત્યા કરી. બરાબર, મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ? તો કે બૃહદ. બરાબર, અને મૌર્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે મૌર્ય વંશની સ્થાપના કરી, અને બૃહદ નામનો જે રાજા છે એ સૌથી છેલ્લો રાજા. હવે એનું શાસન, તો કે એના નિર્બળ શાસનનો લાભ લઈ એનો સેનાપતિ કોણ? તો કે પુષ્યમિત્ર સુગ. એણે લશ્કરી કવાયત એટલે લશ્કર જોવા માટે બોલાવ્યો. બરાબર, અને લશ્કર જોવાના બહાને એને બોલાવી અને બૃહદ નામનો જે મૌર્ય વંશનો અંતિમ રાજા છે તેની હત્યા કરી નાખે છે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર સુગે મગધની ગાદી પર સુગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. બરાબર, એટલે મૌર્ય વંશ પછીનો કયો વંશ મગધની ગાદી ઉપર આવ્યો? તો કે સુગ વંશ. બરાબર, એટલે લશ્કર જોવાના બહાને, લશ્કરી કવાયત જોવાના બહાને પુષ્યગુપ્ત છે એ બૃહદને બોલાવે છે અને ત્યાં બોલાવી એની હત્યા કરી નાખે છે. આમ મૌર્ય વંશનો છેલ્લો રાજા પણ મૃત્યુ પામે છે અને એની જગ્યાએ હવે પુષ્યમિત્ર સુગ છે એ મગધની ગાદી ઉપર સુગ વંશ છે એની સ્થાપના કરે છે. તો આ રીતે મૌર્ય વંશ છે એનું પતન થાય છે. બરાબર છે. હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે લખવાના છે. બરાબર, તો ટૂંક નોંધ લખો, મૌર્ય યુગનું વહીવટી તંત્ર. બરાબર, ત્યાર પછી પાના નંબર 33 ઉપર તમને એમસીક્યુ આપેલા છે. બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 33 ઉપર જે એમસીક્યુ 5 આપેલા છે, એમસીક્યુ અને ખરા ખોટા આપેલા છે. આ ખરા ખોટા એમસીક્યુ અને એક તમને જે ટૂંક નોંધ આપી છે કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. બરાબર, તો આ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો અહીંયા આપણું ચેપ્ટર વર્ક પૂરું થાય છે. આવતા વિડીયોની અંદર ફરી પાછા મળીશું. અસ્તુ, જય હિન્દ.